કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું કહેવું છે કે ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 156 બેઠકો સાથે ડબલ એન્જિનની સરકાર બની છે, ત્યારે 27 વર્ષથી સત્તા પર આ સરકાર છે, પરંતુ આમ આદમી પરેશાન થઈ રહ્યા છે. વિધાનસભાના કોંગ્રેસ પક્ષ દ્વારા જનમંચ કાર્યક્રમ પણ ચાલુ કરવામાં આવ્યો છે, તો 1 મેથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજે 8 જિલ્લાઓમાં કાર્યક્રમ પૂરો થયો છે, જેમાં લોકો ભ્રષ્ટાચાર અને પોતાને લગતા પ્રશ્નો ઉઠાવે છે. તો આ કાર્યક્રમમાં મનરેગા યોજનામાં થયેલા મોટા ભ્રષ્ટાચાર પણ સામે આવ્યા છે. આ મુદ્દાઓ સાથે અમે સરકારની લેખિત રજૂઆત કરી છે, જો સરકાર નહીં માને તો અમે જન આંદોલન કરવાની તૈયારી બતાવી છે.